દીકરો થયો નથી, થશે નહીં, થવાનો પણ નહીં. અને એ વ્યક્તિ કહેશે કે આ યુગમાં 54 વર્ષ લીલા કરવા દ્વારકાધીશ પોતે બોલશે કે જાઓ હે અજમલજી, તમારું વાંજિયા મેણું, તમારું ધર્મની સ્થાપના કરવા અને જે પૃથ્વી પર અન્યાય નીતિ અધર્મ એ થઈ રહ્યો છે એ સનાતન ધર્મ સ્થાપવા આપીશ. આ તત્વ બતાવી એ પરમાત્માએ એ આ 3 યુગમાં કાર્ય કરી અને છેલ્લો અવતાર આ પ્રમાણે આપ્યો છે. એના કારણો થકી આ છેલ્લો અવતારને કારણે આ પૂર્ણ પુરુષોત્તમ ગ્રંથ પરમાત્માએ લખી રાખ્યું કે આ ચરિત્રમાં બધું લઈ લઉં તો કલિકાળનો જીવાત્મા આ સંસારમાં કદાચ રામચરિત માનસ સાંભળે, શિવપુરાણ સાંભળે, દેવી ભાગવત સાંભળે તો એમાં એક એકનો મહિમા બતાવ્યો. આમાં તો દરેકનો મહિમા નિચોડ કરી અને ઈશ્વરે 7 દિવસમાં આ સંસાર કર્મના બંધન મુક્તિની કથા પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર શ્રીમદ ભાગવત વેદવ્યાસજીએ લખ્યું છે. આ તત્વ બતાવી હવે આપણું આજે આપણે કહી દઉં વેર વ્યસન અને કરજની કથા આપણે સાંભળી જાણી તો પછી આ પરમાત્માનું ચૈત્રની અંદર આપણું શું દુ આ કારણ આપણે જોઈએ છીએ. આપણા વડીલોના જો પુણ્ય હોય તો આપણને 3 લાભ મળે કે એક તો આપણા વડીલો જે આત્મા ગયો છે એના આત્માને તૃપ્ત થાય, એના આત્માની અંદર ખાસ કરીને આપણે આપ જો જાણો છો કે સારું કાર્ય કરો ત્યારે તમારા બેન દીકરીઓને તમે તેડાવો. શું કામ? તમારી જનેતા એના જે દીકરી છે એની જનેતાનો આત્મા ખુશ થાય. આજે સુંદરમાં જે ગયા છે એને ખ્યાલ આવે કે આજ મારા દીકરીઓને તેડાવી અને આજે સારા કાર્યો કરે છે. આજે જેના વડીલો જેની જેનો પિતા ગયા છે એને પણ અંતરમાં થાય કે મારા દીકરીઓના સહકાર દ્વારા આ કાર્ય થાય, એનો આત્મા ખુશ બને, એના આત્માને મુક્તિ મળે. એના માટે થઈ આપણા વડીલોના પુણ્ય આ જીવતા માણસને સત્માર્ગ મળે અને નાના બાળકો હોય એને સંસ્કાર મળે, સત્માર્ગ મળે, આપણા વડીલોની કીર્તિ ઉજ્જવળ થાય. આ 3 કારણો થકી આપણે આ કાર્ય લેવાનું છે. તો હવે આપણો આપણે આપણે શું ધર્મ ચૂક્યા, આપણે શું સમજવાનું છે આ ચરિત્રમાં? આ શ્રીમદ ભાગવત તો યાદ રહેવું નથી પણ એક ગૂંચવણવાળી કથા છે, પણ ગણપતિ મહારાજ લખનાર છે એટલે લખ્યું છે કે આપણે આ આપણે શું ભૂલ્યા જેથી આ કુટુંબમાં ક્લેશ કંકાસ ભેદભાવ ઉભા થયા. તો આપણો ધર્મ ચૂક્યા. ધર્મના 4 વિભાગ છે, આપણે 4 જ્ઞાતિ મુજબ. પહેલો મૂળ ધર્મ, બીજો મહાધર્મ, ત્રીજો વડા ધર્મ અને ચોથો સનાતન સત્ય ધર્મ. આ 4 ધર્મ. પહેલો ધર્મ સમજાવવા માટે આપણા ચરિત્રમાં એ સત્યનારાયણ ભગવાનની કથા લખી છે, આજે વારે વારે આપણે સાંભળીએ છીએ. સદાનંદ નામના બ્રાહ્મણને કીધું, હે બ્રાહ્મણ દેવ, હવે પહેલો પાયો તમે છો. બ્રાહ્મણ છે પહેલો છે પાયો. બ્રાહ્મણ સંત સાધુ ભાટ ચારણ કોઈને માગવાનો અધિકાર નથી. હે સદાનંદ નામના બ્રાહ્મણ, આજ બોલ્યા કે તમે કેમ ભિક્ષાવૃત્તિ કરો? બ્રાહ્મણનો ઉત્તમ દેહ મળ્યો શા કારણે ભિક્ષાવૃત્તિ? બ્રાહ્મણનો કોઈ પણ વર્ણનો માગવાનો અધિકાર છે જ નહીં. તો કીધું, મહારાજ મારી આજીવિકા માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ પરમાત્મા ગયા હતા. કહ્યું, હું તો મારી આજીવિકા માટે. તમારી આજીવિકાની ચિંતા મારે છે. જબ દંત ન થા તો દૂધ દિયો, ઓ દંત દિયાઓ અન્ન ક્યો ન દે. એક ઈશ્વર મારી ઉપર બ્રાહ્મણનો, બ્રાહ્મણે વિશ્વાસ રાખવો જોઈએ. ક્ષત્રિય છે એની નીતિ ચૂકવી ન જોઈએ. વૈશ્ય છે એ પોતાનો ધર્મ ન ચૂકે. અને શુદ્ર છે અને સ્ત્રી છે પોતાનું કર્તવ્ય ચલાવવાનું. મહારાજ કહ્યું કે મારી આજીવિકા તમારી આજીવિકાનો પ્રશ્ન. કહ્યું કે જાઓ તમે ઘેર જે પરમાત્માના ગુણગાન ગાઓ, આજ ભલે ભિક્ષાવૃત્તિ માટે જાઓ, જે મળે એ લાવીને હવે પછી માગવાની જતા તમારી આજીવિકાનો પ્રશ્ન મને. પણ એટલું કહી દઉં, તમે ઘેર જે પરમાત્માના ગુણગાન જે આવડે બોલો. આ લઈ અને પરમાત્માને જે ઈશ્વર અપાવે પ્રસાદ ધરી અને દરેક પરમાત્મા માનો પ્રસાદ આપો. આ ઈશ્વર તમારું, કારણ કે ધર્મની સ્થાપના કરવા, ધર્મના પ્રચાર માટે, ધર્મના પ્રતિક રૂપે તમને જન્મ આપ્યો છે. બ્રાહ્મણે શરૂ કર્યું, કઠિયારો ભી લાવ્યો. બોલાવવા નહોતા ગયા, ખબર હતી અહીં કોઈક ધાર્મિક કર્મ થતું લાગે છે. લાવ અંદર જાઓ. બારો બાર મૂકી સીધા ગયા. મહારાજ શું કરો? કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનની જે સત્ય છે આપણું આજ ચૂક્યા હતા, આજે મને સત્ય માર્ગ મળ્યો એટલે હું સત્ય કાર્ય કરું છું. તમે પણ? તો કે મારે મારો સત્ય કાર્ય કરવું. શું? તમે પણ? મારે આવું કાર્ય કરવું, પણ મારો ધર્મ નથી વાંચવાનો. તમે મારે ત્યાં આવજો, હું પહોંચીશ. જે આજ ભારો વેચતા મળશે, જે કાંઈ ખર્ચો થતા વધશે એ તમને આપીશ. થઈ ગયા આજીવિકા શરૂ. કહેવાનો મારો દેહ છે આ મૂળ ધર્મ.
આ જીવાત્મા મૂળ ધર્મ ચૂક્યા અને પછી આવે છે હવે મહાધર્મ. સ્ત્રી છે એ આપણા પૃથ્વીના ચાર પાયા, બ્રાહ્મણ, સ્ત્રી, સાધુ અને ક્ષત્રિય. આ ચાર વ્યક્તિએ કોઈ દી વિચાર્યા વગર પગલું ન ભરાય અને જ્યાં ત્યાં કોઈને ત્યાં જવાય નહીં. કામ હોય તો ગયા, પછી કામ પૂરું થયા પછી ખોટી થવાય નહીં. આ શાસ્ત્ર કહે છે. આ મૂળ ધર્મ, હવે આવે છે મહાધર્મ. એવા ઉમિયાજી કે છે રે માતા પાર્વતીજી સતી બોલ્યા. શાસ્ત્ર બતાવે કે આપણા પત્નીના વિચાર વાણી દ્રષ્ટિ જોયા વગર વાત સિદ્ધિ કરી નહીં નાખવી. માફ કરજો બહેનો માતાઓ, આ જ પતિનો ધર્મ છે. અને પત્નીને ક્યારેક જાળમાં નાખે પત્ની કાંઈ નક્કી નહીં, કારણ કે એના પેટમાં ખીર ખાટી ન થાય. એટલે શાસ્ત્ર બતાવે કે આજે દીકરીને પોતાના પત્નીને વાત કરતા પહેલા આજે વિચાર કરીને વાત કરાય. શાસ્ત્ર બતાવે પાત્ર પરિપક્વ છે, પતિ ઉપર વિશ્વાસ, પતિની વાણી અને પત્ની એટલે જ બતાવ્યા છે. આપણું જ અર્ગલા સ્તોત્રમાં ચંડીપાઠમાં માર્કંડ મહામુનિએ લખ્યું છે, પત્ની કહેવાય કુળદેવીને પ્રાર્થના કરીને વડીલો માગે, હે માં કુળદેવી, મારા દીકરાની પુત્રવધુ કેવા આપો. શું કામ? પત્ની મનોરમા દેહી મનોવૃતાન સારણી તારણી દુર્ગ સંસાર સાગર સ્કુલોદભવા. મારા દીકરાની વહુ એવા આપજો પ્રભુ, આપો તો અમારા મારા દીકરો જે છે એના પતિના વાણી વિચાર દ્રષ્ટિ કર્મ એને ઓળખી અને પતિના વિચાર અને પતિના સમયને ઓળખે આ પત્ની, તો જ કીર્તિ અમારા વડીલોની કીર્તિને ઉજ્જવળ કરી અને અમારા કુટુંબ પરિવારના પુણ્ય લઈ અને ભવસાગર પાર ઉતરે આવી પુત્ર વધુ આપજો. લાવ તો ખાવ નો મેલ તો જાવ નહીં. શાસ્ત્ર બતાવે આજ કુળને કીર્તિ ઉજ્જવળ કરવા. એટલે જ આપણું શાસ્ત્ર બતાવે કે ચૂલા અને એ પાણીયારા વચ્ચે હાલ નથી રખાતી. શાસ્ત્ર ના પાડે અને જેના ઘરમાં આ પાણીયારા અને ચૂલા વચ્ચે હાલ હોય ત્યાં કોઈ દી સુખ શાંતિ જ ન હોય, ઘરમાં બરકત ન હોય, ઘરમાં સદવિચાર ન હોય. આ કર્મ બતાવતા આપણે ત્યાં નિયમ છે કે પાણીયારું અને અગ્નિ છે સ્ત્રી છે અને પુરુષ છે એ પાણી છે. એટલે અગ્નિ અને એ પાણી બંને સિવાય કોઈનું ચાલતું જ નથી. બંનેનો અર્થ જોઈએ, બંનેના વગર ચાલતું નથી. એટલે શાસ્ત્ર બતાવે કે અગ્નિ અને પાણી બંનેનો સમન્વય હોય, એકબીજાનો વધારો ન થાય. કદાચ પાણી વધી જાય તો વાંધો નહીં, પણ આજ અગ્નિ જો વધી જાય શું થાય? એટલે શાસ્ત્ર બતાવે અગ્નિએ થોડું શાંત રહેવાનું. એટલે શાસ્ત્ર બતાવવા આજ પતિ પત્નીના વિચાર બતાવ્યા.
નિજિયા ધર્મ નો મંડપ રચ્યો. નિજિયા ધર્મ નો મંડપ રચ્યો, ધર્મ પોતાનો ધર્મ માન ચૂક્યો. મુશ્કેલી ના આવે આજ પોતપોતાનો ધર્મ, પણ આપણે દરેકે આ નિજાર ધર્મ શરૂ કરી દીધો. નિજાર ધર્મ કોને કહેવાય? પોતાનો ધર્મ છોડી અને દ્રષ્ટિ બગડી, વાણી બગડી, વિચાર બગડ્યો, કર્મ બગડ્યું અને જીવન પણ બગડ્યું છે. આ કર્મ આપણે ચૂક્યા એટલે આ શ્રીમદ ભાગવત લખવું પડ્યું. શાસ્ત્રો પુરાણો આપણે એ બતાવે પોતપોતાનો ધર્મ ન ચૂકાય. આજ જ્યારે પતિ પત્નીના વિચાર વાણી એક હોય એવી દીકરીને ધર્મની વાત કરાય, એને અંતર આત્માની અને છેલ તળિયા સુધીની વાત કરાય. દક્ષ મહારાજના દીકરી હતા એને પરમાત્માએ એ મહાધર્મની વાત કરી, પચાવી નશકા અને પોતાના પતિને બદનામ કર્યા. દક્ષ મહારાજને ત્યાં લઈ ગયા, પોતે તો દેહ છોડ્યો પણ એના પતિને વારંવાર બદનામ કર્યા. મારો ચમાયા જ બગડ્યો, મારા ચમાએ આમ કર્યું તેમ કર્યું. આ દુનિયામાં દેવતાઓને આગળ કલંકરૂપ બનાવ્યા મહાદેવજીને. જ્યારે સ્ત્રી છે એને શાસ્ત્ર બતાવે કે ભક્તિના મૂળ ક્યારે કહેવાય કે પતિ જ પરમેશ્વર. પતિ ઉપર વિશ્વાસ હોય અને પતિના વાણી વિચાર દ્રષ્ટિ એ જ પરમાત્મા, આવો જો વિચાર હોય તો જ વાત કરાય, શાસ્ત્ર કહે છે. જેમ તેમ વાત ન કરાય અને આ શાસ્ત્ર બતાવતા આજ પતિ પત્નીના વિચાર આગળ આવે છે, વિચાર દ્વારા વિગતવાર. એટલે અહીંયા મૂળ ધર્મ મહાધર્મ, મહાધર્મની વાત કરી કે મહાધર્મ સ્ત્રી છે એ ધર્મરૂપી, કારણ કે સ્ત્રી વગર આ ગ્રસ્ત ધર્મની અંદર આ કઈ રીતે સંસાર ચલાવવો, આ સ્ત્રીનું એ સંસ્કાર હોવા જોઈએ. પતિ તો કમાણી કરી લાવી શકે પણ ઘરની અંદર વ્યવસ્થા કરવી, ઘરના વિચારો, ઘરની વાણી, કર્મનું, ઘરનું સંસ્કાર એ જાળવવા એ સ્ત્રીનો ધર્મ છે. એટલે શાસ્ત્ર બતાવી અહીંયા પરમાત્માએ એ મહાધર્મ બતાવ્યો. હવે આવે છે વડા ધર્મ. એવા સીતાજી કે છે રે, પ્રભુ અવતાર દો
લક્ષ્મીજી સ્વરૂપે જાનકીજી બોલે, હે લક્ષ્મણજી ના બાંધવા, આપણે ક્યારે અવતાર લેવાનો? તમે યુગે યુગે અવતાર લ્યો, આ મને વડા ધર્મ ની વાત ક્યારે કહેશો? મારી પર વિશ્વાસ આ એવા બીજા બીજા યુગ મારે હરિચંદ્ર જો માટે પૃથ્વી પર પાપ વધે એટલો ભાર ઓછો કરવા અવતાર લેવાનો છે. આજ પાત્રતા પારખવા માટે આ તત્વ બતાવ્યા. આ મારું બીજું કારણ પરમાત્મા કે ચાર યુગના મારા ચાર જાનૈયા જેવા જેના કર્મ અને 33 કરોડ દેવતામાં હું આ ચાર પુરુષાર્થ જેના જીવનમાં છે એને આ 33 કરોડ દેવતામાં લઈ લઈશ. આ તત્વ એટલા માટે અલગધણીની આરતીમાં કમર ડોળાય ચોકરે ચંદન થી પ્રભુને છાંટણા ચંતાય ચોકરે ચંદન થી પ્રભુને છાંટણા ચંતાય પેલા યુગમાં પાઠ માયા ભક્ત પ્રહલાદ પ્રહલાદ ને મારી પર વિશ્વાસ તો સ્તંભ ને બાથ ભીડી અને પરમાત્મા કે પાછળ ઉભો છું. શું કામ? એનું કર્તવ્ય. આજે એને વિચાર કર્યો કે મારા પરમાત્માએ જો કીધું હોય કે પળવાર આયુષ્યમાં ઓછી ન કરી શકે, પળવાર વધારી ન શકે, આવો વિશ્વાસ હતો. અને એટલું જ નહીં, પ્રહલાદ જે તો સાંભળેલો હતો,
પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે થોડા રામ લક્ષ્મણ આજ માતા દેજ પાદરી રે રૂડા પૂરડા કેરી તેરે રૂડા પૂરડા કેરી તે દે તારે વેજ પતારે માતર શે માં વેશ ભૂદાળી શેવા દિન નિંદરો નાવે માતા દેજ માય રૂડાવે આજ કેવાનો મારો ધ્યેય છે આજ પ્રહલાદજીને વિશ્વાસ તો પોતાના જનેતાના ઉદરમાં સાંભળ્યું હતું કે હે મહારાજ આ જે આના ઉદરમાં છે એ પરમાત્માનો ભક્ત છે એટલે હું ભક્ત પરમાત્માનો બન્યો એમાં બીજો વિચાર ના હોવો જોઈએ પરમાત્મા ઉપર વિશ્વાસ એને પરમાત્મા કે સોનાના સિંહાસને બેસાડી દઉં બીજો મારી નીતિ અને કર્તવ્ય બે પાયા નીતિ ધર્મ સત્ય અને કર્તવ્ય આ ક્ષત્રિયો નહીં ચૂકે એના યુગે યુગે આપણું શાસ્ત્ર બતાવે એના યુગે યુગે પૃથ્વી માતા એના કુળમાં વેર્યા શું કામ પૃથ્વી એને વેર્યા જો ક્ષત્રિયો નીતિ ધર્મ સત્ય અને કર્તવ્ય ચૂકી જાય તો ધર્મનો વિનાશ થાય એટલે બતાવી અને આ વડા ધર્મ બતાવતા બતાવ્યું મહારાજ નીતિ ધર્મ અને સત્ય અને કર્તવ્ય આ ચાર પાયા જેના જીવનમાં હોય એને 7 કરોડે બેસાડી દઉં અને એને આજ રૂપાનું આસન આપી દઉં રૂપાના સિંહાસને બેઠા આજ હરિચંદ્ર તારામતી બેસાડી દીધા શું કામ એને સત્યતા નીતિ ધર્મ અને કર્તવ્ય ન ચૂક્યા આપણે ચૂકી ગયા આ કળીકાળમાં 4નો લોપ છે ત્યાર પછીનો એ 5 પાંડવ દ્રૌપદી એક સહનશીલતા ગણની માથે તો ગણ સૌ કરે પણ અવગણનો ગણ કર્યો હોય તો પાંડવો એકે દુનિયામાં જેણે મારવા માટે પ્રયત્નો કર્યા આપું તો નહીં કાંઈ પણ મારવા પ્રયત્ન કર્યો છેલ્લે એક વિશ્વાસ રાખ્યો ઈશ્વર 14 બ્રહ્માંડનો નાથ અમારો સારથી બિના હોય એમાં શું કહેવાનું હોય જેના વડીલોના પુણ્ય કહું કુંતાજી જેના કુળમાં પત્ની તરીકે આ પૃથ્વી માતા થઈને અવતાર લીધો હોય અને જેના કાળજા જમવાથી પાંડુ રાજાના કાયા અમર બને આ તત્વ જોઈ અને પરમાત્માએ પ્રમાણ આપ્યું કે એના જ કુળમાં એના જ પરમાત્મા સારથી બને અને આ તત્વ બતાવ્યા દ્વારા એ બીજા ત્રીજા યુગમાં પરમાત્માએ બતાવી દીધું કે જેને આજ સહનશીલતા છે એના જીવનમાં હોય ગમે એટલા પ્રયોગો કરે ભલે કુટુંબ પરિવાર હોય ભાઈઓ હોય કોઈ સગા સંબંધી પણ એની પ્રત્યે ક્લેશ ભાવ દ્વેષ ભાવ રાખે ઈર્ષ્યા કરે કપટ કરે કુનેબાજી કરે તો ઈશ્વર ક્યાંય છુપાવા દે એના માટે ઈશ્વર જેટલી આ પ્રગતિ જેટલો દુર્યોગ કરશે એટલી પરમાત્મા એની પ્રગતિ કરશે આ તત્વ આ સહનશીલતા છે એ પરમાત્મા કે એને બેસાડી દઉં તાંબાના પાયે એને 9 કરોડમાં આપી દઉં આ તત્વશાસ્ત્ર 7, 5, 9 અને 12 આ ભેગા કરો 33 કરોડ દેવતા ભેગા થઈ જાય 33 કરોડ દેવતામાં એનું નામ બેહાડી દેવું આ તત્વ પરમાત્માએ બતાવી અને કીધું કે જેને સહનશીલતા છે એના જીવનમાં હશે અથવા તો ઈશ્વર ઉપર વિશ્વાસ કે ઈશ્વર અમને જેમ રાખે તેમ રહેવાનું કદાચ જે ઈશ્વરે બીજાને આપ્યું તો ભલે એના ભાગ અમારા ભાગ્યમાં આટલું છે આ વિશ્વાસ આ પાંડવોને વિશ્વાસ તો કે મહારાજ કૃષ્ણ પરમાત્મા કે 5 ગામ લેવા જાઓ હે પ્રભુ લેવા નથી જવું અમને રહેવા પૂરતો આશરો આપે તો બસ થઈ જાય આ તત્વ આ સહનશીલતા જોઈ પરમાત્માએ તેને આ 9 કરોડે તાંબાના પાયે બેસાડી દીધા અને ત્યાર પછી બલિરાજા અને વિંધ્યાવલી દેવી 4થા યુગમાં એને પ્રમાણ આપ્યું મહારાજ 4 પુરુષાર્થમાં અમારો છેલ્લો નંબર છે પ્રહલા અહીંયા પરમાત્માએ નિર્ણય આપતા કહ્યું કે જે કોઈ આત્મા મૃત્યુલોકનો ઈશ્વરે તન મન અને ધન આપ્યું પણ એ ન્યાય નીતિ અને સતને માર્ગે ચલાવે મન કર્મ અને વચન જે મન છે એ બ્રહ્મા છે અનેક ઘોડા ઘડે કર્મ છે કરાવે વિષ્ણુ પરમાત્માને ભોગવાવે વિષ્ણુ પરમાત્મા અને વચન મહાદેવજી આપે હે આત્મા તને આ ખોળિયામાં નાખું છું પણ તને એટલું કહી દઉં કે તું ત્યાં ગયા પછી તારો જે ધર્મ હોય તને જે ખોળિયામાં નાખ્યો છે એ ધર્મમાં તું કોઈ ભૂલ નહીં કરતો અને જો ભૂલ કરી તો હવે પછી ક્યાં ખોળિયામાં નાખો એ મારે જોવાનું આજ શાસ્ત્ર બતાવે અને જેટલું કર્મ કરો એટલું દુઃખ અને જેટલું સત્કર્મ કરો એટલું પુણ્ય બાકી તો બધું નસીબમાં આજ જેમ આપણું શાસ્ત્ર બતાવે કે જે નસીબમાં આપણા સગા સંબંધી પુત્ર પરિવાર જે છે એ તો આપણા ભાગ્યની વાત છે
પણ સુખ અને દુઃખ એ આપણા કર્મ છે. આ તો બતાવી અને આ પ્રમાણે એ વડાધર્મ પરમાત્માએ નિર્ણય આપ્યો કે જેણે મન કર્મ અને વચનથી મારા ઉપર વિશ્વાસ હોય, મારા ઉપર શરણાગતિ હોય અને ઈશ્વર આપ્યું છે અને મને તમને દરેકને ખબર છે, છતાં જાણી જોઈને આજ ભારા બાંધીએ છીએ આપણે આ કળીકાળમાં. એમાં તમારો બીજાનો કોઈનો દોષ નથી, પણ આ કળીકાળનો ઝેરી પવન આવ્યો છે. કળીકાળની અંદર માણસને ખાસ કરીને બતાવ્યું કે અજ્ઞાનતાથી આ માણસ એ અંધકારમાં છવાય છે અને આ કારણો થકી એ પરમાત્માના ચરિત્ર અંદર આ જીવાત્મા વિચાર કર્યા વગરનું પગલું ભરે અને આ કારણ બતાવી. મનવો જાણે કે અમે સારા કામ કરશું ઓલટાનો વજો છે સંતાપ એ મન હમ જાવે ના. આજ માણસ અજ્ઞાનતાને કારણે અવળું પગલું ભરે, જેના વડીલોના પુણ્ય હોય છતાં પણ એક ખોરાકથી અને એક પહેરવેશથી બે થી શરીરના અવયવો આ કર્મ છોડી દે છે. જેવો તમે પહેરવેશ પહેરો એવો આવેશ આવે અને જેવો તમે ખોરાક જમો એવા વિચાર વાણી દ્રષ્ટિ આ પ્રગટ થાય છે. આજ અજ્ઞાનતા ક્યારે આપણે જોઈએ છીએ કે આપણા માનવની આયુષ કેટલી. માનવની આયુષ 100 વર્ષની નથી, 80 વર્ષે નથી, 60 વર્ષે નથી. શાસ્ત્ર કહેતું હોય તો આપણા 40 વર્ષ જ છે ફક્ત. પણ 40 વર્ષ આપણને માનવ તરીકે જીવવાના અને માનવ તરીકે જે કાંઈ વિચાર વાણી દ્રષ્ટિ અને પછી જેટલા સમય જાય આપણે રડીએ ભલે દુઃખ થાય, પણ એ ખરેખર આ મૃત્યુલોકની માયા છે. આ માયાને કારણે આપણે જોઈએ છીએ, પણ જેનો સમય જોઈ અને 40 વર્ષ પછી આત્મા ગયો એ પરિપૂર્ણ ગણાય છે. શાસ્ત્ર એવું બતાવે, કારણ કે એનું એ કમોતે નહીં, એનું કોઈ અધૂરા આયુષ્યનો આત્મા નથી છૂટતો. પણ જ્યારે પરિપૂર્ણ આયુષ ક્યારે કહેવાય, 40 વર્ષ વિતાવી ગયા એટલે પરિપૂર્ણ ગણાય. આપણા શાસ્ત્ર બતાવે કે કુળદેવી છે કુળનું રક્ષણ કરે, પિતૃ છે આપણા એ દીકરાના ઘરે દીકરા આપે તો પિતૃ જ આપે, બીજું કોઈ ના આપી શકે. આપણે પિતૃની પૂજા કરાવે ત્યારે બોલે ગોત્રનો અભિવર્તામ, હે પ્રભુ હે પિતૃદેવ અમારા ગોત્રની વૃદ્ધિ કરો. પુત્રવધુ ખોળો પાથરે અને જે પતિ એના છે એ માગે કે હે પિતૃદેવ અમારા ગોત્રની વૃદ્ધિ કરો. પણ કેવા સુસંતનો વરદામ, અમારા કુળની અંદર ખોડ ખાપણવાળા અધૂરા આયુષવાળા નહીં પણ સારા સંસ્કારી સંતાન પ્રભુ આપજો. આ પિતૃદેવની આગળ માગણી કરાવે. પણ ક્યારે મળે? અતિથી લભતા મહે, અમારે ત્યાં બહેનો દીકરીઓ ભાણેજરૂ અવનવા સ્વરૂપે આવે અને આવા મંગળમય કાર્યો એ માં આવો આનંદ દ્વારા અમને આશીર્વાદ આપે એટલે અમારું કાર્ય અમારા કુળની કીર્તિ ઉજ્જવળ ચાલ્યા કરે. આ તત્વ બતાવી અને અહીંયા અજ્ઞાનતાને કારણે માણસ આજ અવળું પગલું ભરે. 40 વર્ષમાંથી આજ પરમાત્માએ નિર્ણય કરી દરેક જીવને બેસાડ્યા, કીધું કે દરેકને 40 વર્ષ આપવાના. તો કોઈને કોઈ ફરિયાદ તો માનવ ઊભા થયા તરત, પ્રભુ આમાં કોઈ વધારો સુધારો થાય એવું હોય તો કંઈક કરો ને. એ વખતે કીધું કે મારી આગળ નથી, મારે તો દરેક જીવ સરખા, મારે કોઈની સાથે અન્યાય અનિતિ ભેદભાવ ન રખાય. એટલે કીધું બળદ ઊભા થયા, મહારાજ અમારે 20 વર્ષ સુધી મજૂરી કરવી, એ કરતાં 20 અમારે આપો એને. આપ્યા 20 એને, 60 થયા. હવે કોઈને ફરિયાદ તો કે ફરી પાછા માનવ ઊભા થયા, પ્રભુ હજી કાંઈ સુધારો વધારો થાય એવું હોય તો. કીધું કે મહારાજ એ વખતે કૂતરા ઊભા થયા કે મહારાજ અમારે 20 વર્ષ બસ છે, 20 વર્ષ આપી દો અમારા. આપી દીધા, લઈ લો આપો, તમને તમારે આપવા હોય તો, મારી આગળ કાંઈ છે નહીં, પરમાત્માએ આપી, પરમાત્માને તો દરેક જીવ સરખા છે. આપ્યા 60 થયા. ત્યાર પછી કહ્યું કે મહારાજ હવે પરિપૂર્ણ એ સમયકાળ જતા 80 થયા, એટલે જે 20 બળદના 20 કૂતરાના 80 થયા. ત્યાર પછી કીધું કે મહારાજ હવે તો પ્રભુ પૂરા થાય એવી કોઈ દયા હોય તો કરો કંઈ. એ વખતે કુંવળ ઉભા થયા, કીધું કે મહારાજ 20 વર્ષ અમને બસ છે, 20 આપી દો એને. આપ્યા. આજે આપણે જોઈએ છીએ 20 વર્ષનો માણસ થાય ત્યાં સુધી સંસ્કારમય જીવન, જેના વડીલોના પુણ્ય હોય, જેની સોબત હોય, જેના સદવિચાર હોય, જેની સંગતિ હોય, એવા વિચાર આગળ ચાલે. પણ 40 વર્ષ પછી
જેની સોબત કરે, જેની શિકામણ લે, આ 40 વર્ષ પછી જીવતા ગુજરી ગયો. 20 વર્ષ 40 વર્ષ થાય પછી મંડે બળદની જેમ ઢહળા કરવા, દીકરા કામેલ એ લગ્ન કર્યા પછી પોતે મંડે મહેનત કરવા. આ બળદના 20 વર્ષ બળદના પુરાત્યા પછી કે આ કોને લાવ્યો ને મને પૂછતો નથી. હવે પછી 60 વર્ષ થયા પછી આ શરૂ થઈ જાય, મને પૂછતો નથી એમને વહીવટ કરે. આ બધા ક્યાં લઈ જતા હશે ને શું કરતા હશે ને ક્યાં જતા હશે આ બધા કૂતરાના. ત્યાર પછીના ઘુવડના 80 વર્ષ થયા પછી નેવા માંડીને આ કોને લાવ્યા હશે ને શું કામ હશે ને મને પૂછતા નથી. આ બધું એક બાજુ મને બેસાડી દીધો, આત્મો રહ્યા છે મુશ્કેલીમાં મુકાય આ ઘુવડના છે. મન બહુ જાણે કે અમે તારા કામ કરશું. કારણ વાણી ને વિચાર માનવ ને આપ્યા છે. પરીક્ષિતે જ કળિયુગને કીધું તું સોનામાં પ્રવેશ કર, એટલે સીધો મુંગડમાં પ્રવેશ કરી ગયો. એને કારણે આ માયા મોહ મમતા મજ્જારા માટે આ ઝેરી નાગ ઘેર ઘેર પરિક્રમા કરી રહ્યો છે. આ કારણ એક
ભંગને કારણે ચા તારા રૂવાડે રૂવાડે છિદ્રો નીકળશે. અને કરેલા કર્મ દુનિયામાં દરેક કે માનવ હોય, દેવ હોય કે દાનવ હોય, ભોગવવા જ પડે એમાં ના નહીં. જાનકી અને 14,000 સ્ત્રીઓને ચાલવાલ કરી તેની દ્રષ્ટિ બગડી, વાણી બગડી, વિચાર બગડ્યો. એને પરમાત્મા કે કાય નું કાય કારણ બનાવ. હિરણ્યકશિપુ ને અજ્ઞાન તૂટ્યા અને રામ નું નામ ન લેવા દીધું. નોર વધારી પરમાત્માએ ચીરી નાખ્યો અને આ પ્રમાણ આપ્યું. હે મહારાજ, દરેક વચ્ચેથી રસ્તા મારી આગળ તૈયાર છે. તું નહીં આજ મારા બનાવેલા મને બનાવે. પરમાત્માએ પ્રમાણ આપી દીધું. મારે કેવી દ્રષ્ટિ, કેવો વિચાર, મારો કયો ધર્મ, આ ચૂકી ગયા. આ મૂળ ધર્મ ના સંસ્કાર બતાવવા, આ દરેક ના વર્ણ, દરેક વર્ણ ને મૂળ ધર્મ બતાવવા માટે આ શ્રીમદ ભાગવત લખ્યું છે. મૂળ ધર્મ, મહાધર્મ, વડા ધર્મ અને સત્ય સનાતન ધર્મ. આજ પેસાડી માંડે પાઠ, પાઠ માંડીને બધાને બોલાવે, તમને મેલા નડે છે, તમારા કુટુંબમાં કોઈએ કરાવવા. પહેલાં આપણા વડીલો એવો હતા કે કુળદેવી આગળ જાય અને માં કુળદેવીને પ્રાર્થના કરે, અથવા તો કોઈ ધર્મના પ્રતિકો હોય, ધર્મના જે ધર્મ લઈને ભુવાઓ બેઠા હોય એને બોલાવે કે હે મહારાજ, અમારા કુળની અંદર, અમારા કુટુંબ પરિવારમાં કંકાસ કદીઓ ભેદભાવ અને એક એકનું, આજ અમારા દીકરાના લગ્ન થયા, ઘણો સમય વીત્યો, ત્યાં એક શેર માટીની ખોટચાનું શું કારણ, માં અમારી કુળદેવીની અમારી કઈ ભૂલ થઈ કે શા કારણે અમારો આજ પેઢી અટકી, ક્યાં અમારા વડીલો આ દુઃખી અને ક્યાં વડીલો આજ અમને અટકાવી રહ્યા છે. એ વખતે આપણે 7 પેઢીનું પૂછતા, 4 પછીનો આવ્યો ત્રેતાયુગ. ત્રેતા યુગમાં જાય જ્યાં ત્યાં જોવડાવા તો જય અને માં કુળદેવીને કહે, પ્રભુ અમારી 3 પેઢીનું સારું થાય એવું કરો. અને 3 પેઢીનું તર્પણ, 3 પેઢીનું બધું થતું. ત્યાર પછીનું આવ્યું દ્વાપર, જે આ દ્વાપર યુગમાં 2 પેઢીનું. અને અત્યારે કહે કે અમારા પૂરતું ઘરે બેસતો તારું થઈ ગયેલું છે, તારા પૂરતું તું પીડાતો, કર્મના ભારા બાંધીને મારી આગળ શું આવ્યો. આજ કુળદેવી એટલે બતાવે કે મારી 7 પેઢીમાં અમારા કોઈ પણ એ નથું દાદા પરિવાર સુધીમાં કોઈ પણ આત્મો ભટકતો હોય, એની વાસના બાકી હોય તો એને આજ આવીને સમય આપ્યો છે. આ સમયે 33 કરોડ દેવતાનું ચરિત્ર અને આ પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર ગવાઈ રહ્યું. આ સમુદ્રમાં આવીને જેને સ્નાન કરવાની છૂટી છે, જેની ઈચ્છા હોય, જેની વાસના હોય, જેની આકાંક્ષા હોય પૂરી કરવા માટે આવો અવસર આજ અમારા વડીલોએ આપ્યો છે.
એટલે આ સમય બતાવી અને પરમાત્માના ચૈત્રની અંદર આ મૂળ ધર્મ છોડીને ભેળા બેસાડી પાઠ માંડી આપણો ધર્મ ચૂક્યા, આ મૂળદાસી અમરેલીમાં થઈ ગયા. એને તત્વ બતાવ્યું કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે એની જ કંઠી બંધાય. માતા પિતા ઉપર વિશ્વાસ હોય એવા દીકરા સંસ્કારી અને એવા દીકરા જ સત્માર્ગે ચાલે. બાકી સપનામાં પુણ્યની વાત નહીં જોવાની. આ તત્વ બતાવી અને પરમાત્માએ શાસ્ત્ર બતાવતા આ ચાર જે ધર્મ છે ચાર વર્ણને આપ્યા છે. ચાર વર્ણમાં ક્યાં? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારે નહીં, પણ એ ચાર વર્ણમાં બ્રાહ્મણ છે, સ્ત્રી છે, સાધુ છે અને ક્ષત્રિય છે. આ ચાર આ પૃથ્વીના પાયા છે. એટલે ચતુર્શ્લોકી ભાગવત આ ચાર પાયા તરીકે બ્રાહ્મણની અંદર વિશ્વાસ પહેલો હોવો જોઈએ કે ઈશ્વર આજ મને જે તેમ રાખે, કારણ કે મારી આજીવિકા એને ખબર છે. આ વિશ્વાસ બ્રાહ્મણની અંદર. ક્ષત્રિયની અંદર નીતિ ધર્મ સત્ય અને કર્તવ્ય આ ચાર પાયા હોવા જોઈએ. ત્યાર પછી આવ્યો છે સ્ત્રી ધર્મ. એ સ્ત્રીની અંદર વિશ્વાસ એવો હોવો જોઈએ કે ઈશ્વર આજ જેટલું કર્તવ્ય કરીએ પણ એમાં સહનશીલતા એ સ્ત્રીઓની હોવી જોઈએ. જે સતીમાં સ્ત્રીમાં સહનશીલતા નહીં હોય એ ભવસાગર, અને જે સ્ત્રીમાં મર્યાદા નથી, સહનશીલતા નથી, એ દીકરી કદાપી ભવસાગર પાર ન ઉતરી શકે. એક સંસારમાં કીર્તિને કુળને કલંક બેસાડે આ પગલું દીકરી 100% ભરે. કારણ કે દીકરી છે વિશાળ દ્રષ્ટિ દ્વારા વિચાર કરવાનો અને આ ચાર પાયા તરીકે, અને છેલ્લે એ વિંધ્યાવલી દેવી ને બલિરાજા એની સાથે સંતોને સરખાવ્યા. ઈશ્વરે તન મન અને ધન આપ્યા છે, પણ મન કર્મ અને વચનથી મારે તો ઈશ્વરનું કાર્ય કરવાનું. અહીંયા ઈશ્વરે આજીવિકા મારી ચલાવવા આ 14 બ્રહ્માંડના નાથને ખબર છે. જો દર્શને જતો હોય એને જો ઈશ્વર લાભ આપતા હોય તો રાતની પૂજા કરીને કેમ ના આપે? પણ વિશ્વાસ હોય ઈશ્વર ઉપર તો. એટલે ચાર પાયા તરીકે આ ચાર એ પ્રતિકોને મૂક્યા છે, ચાર પ્રમાણો આપી. અને આજ પરમાત્માના ચૈત્રની અંદર આગળ તત્વ બતાવતા કે દીતિ અને અદિતિ આ તત્વ બતાવી અને કળિકાળ છે. આ કળિકાળમાં માનવને તત્વ બતાવ્યું કે કઈ રીતે જીવન જીવવાનું, અને આ કળિયુગ આવે ત્યારે શું ઘટના બને છે. એવા કળિયુગ છે કઈ ટાટા કરી જોઈ જોઈ પાવ્યા ઘેરે એતરો વિચાર કરીને પગલું ભરવાનું. આ સ્ત્રી છે, માનવ છે, કોઈ પણ દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, વિચાર કર્યા વગરનું પગલું ભરશો. વિચારીને ઉચ્ચાર યાર વાણી, વાણી દ્રષ્ટિ અને આ કર્મને વિચાર કરી પગલું ભરવાનું. આપણું શાસ્ત્ર બતાવે કે જેણે દુનિયામાં માતા પિતાની સેવા ન કરી, અન્યાય નીતિનો ધર્મ કર્યો, જેણે કુટુંબ પરિવારની સાથે ન રહ્યો, જેણે કુટુંબની નિંદા કરી, જેણે પોતાના ગામની નિંદા કરી, જન્મભૂમિની નિંદા કરી, ગુરુની નિંદા કરી, ધર્મનો નિંદા કરી, એનું દશા 11મું જમાયની શાસ્ત્ર ના પાડે. નિતર એ સંસ્કાર તમારામાં આવશે અને એના દ્વારા વિચાર વાણી દ્રષ્ટિ બગડતા કુટુંબ વેર વિખેર થશે. ચડવાનું છે કઈ મેરું ને આત્માનો જોઈ જોઈ પા આગે રે એ દરો મારા ભાઈ. આજ પગલું જોઈ જોઈ માંડવાનું, નેરું પર્વત જવાનું છે,
જો તમારે વૈકુંઠ માં જવું હોય તો એટલે સાત લોક ઉપર હતા. આગળ કથા આવે છે, વૃષભદેવજી આ મૃત્યુ લોક ના વિભાગ કર્યા. નીચે સાત પાતાળ, અતળ વિતળ સુતળ તળાતળ સાતળ મહાતળ ને પાતાળ. નીચે છે બ્રહ્મલોક, ઉપર છે મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, વૈકુંઠલોક અને બ્રહ્મલોક. આ લોક આવેલા છે. જો તમારે વૈકુંઠમાં જવું કે નીચે પાતાળમાં ભૂત પ્રેત પિતૃયોની છે, પાતાળમાં હાટકેશ્વર, પાતાળમાં સુતળમાં બલિરાજા અને છેલ્લે શેષનારાયણ, તમારે ક્યાં જવું આ વિચાર તમારે કરો. આજ વિચાર કરી નિતર શું છે આ મન ક્યારે કોક નું બગાડે શું ખબર? 14 ઇન્દ્રિયો નું મનમંથન કરતા આ 14 ઇન્દ્રિયો ની કથા છે આ શ્રીમદ ભાગવત. વાણી, વિચાર અને દ્રષ્ટિ આ ત્રણ નો ઉપયોગ વિચાર કર્યા વગર નહીં કરવાનો. એટલે શાસ્ત્ર બતાવે કે મન બરસી છે ત્યારે કોક નો આત્મો દુભાવે કઈ કહેવાય નહીં. મન બરસી તિલ હથિયાર, ક્યારે વાણી કોઈકને ઘા કરે અને ક્યારે કોઈનો આત્મો દુભાય એની પાપ એનું વાસના આપણી પાછળ ઘેરા. અરે બોલા બોલા એ બોલા બોલા એ ધુવની એ પેલા દઉં અમરા આપણે હવે બોલવાનો સમય ક્યાંય સંસારમાં છે જ નહીં, કારણ કળી કાળે આપણા છેક મસ્તક બ્રહ્માંડ સુધી પહોંચી ગયા અને આ કળી કાળે માણસને ક્યારે કોઈનો આત્મ દુભાવે એટલે શાસ્ત્ર બતાવે કે આ વિચાર કર્યો હવે જીવનનો પસ્તાવો કરો. હે પ્રભુ, મારાથી આજ મારા પરિવારનું, મારા માતા પિતાનો આત્મો દુભાયો, આ મેં જે પાપ કર્યું. આ પ્રહલાદ અને ભક્ત અને ધ્રુવ મહારાજ બોલી શકે શું કામ? એને પરમાત્મા પર માતા પિતાના પુણ્ય પર વિશ્વાસ હતો. ધ્રુવ મહારાજે ઉતાનપાદ અને પ્રિયવ્રત, એ ઉતાનપાદ હતા, એના પત્ની જે હતા એના સુનીતિ, એનો દીકરો ધ્રુવ મહારાજને ખબર પડી ગઈ. મારા માતા જો કહેતા હોય મારા અંતરની ખોજ કરવા જા, આ વિશ્વાસ એને કારણે થઈ પરમાત્મા કે હવે મારે જવું પડશે. આ તો બતાવવા માટે આપણે ધ્રુવ અને પ્રહલાદ બોલ્યા. આ વિશ્વાસના પાત્ર જોઈ અને પરમાત્માએ કીધું એવા આત્માને આ
અમરાપુરમાં પરમાત્મા એને માલજો, સ્વામી એને અમર પદ આપી અને એના ગુણગાન એના ચરિત્રો એના યુગો યુગો સુધી એની કથા બોલાય એવું તત્વ પરમાત્મા ચરિત્રમાં સ્વામ મારી પર વિશ્વાસ કર્યો. આ પરમાત્મા બોલતા એને જ્ઞાન આપ્યું, એને અમર પદ આપ્યા. આ તત્વ બતાવી પરમાત્મા ચરિત્ર અંદર આ પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર બતાવતા અને ત્યાર પછીનો નંબર આવે છે સત્ય સનાતન ધર્મ. સનાતન ધર્મ સબ ભૂમિ ગોપાલકી. આ ઈશ્વર આ પૃથ્વી ઉપર ગમે તે વ્યક્તિ આવ્યા, કોઈની થઈ નથી, શિષ્યની થવા નહીં પણ નહીં. આજ મને તમને દરેકને ખબર છે આપણે શું લઈને આવ્યા. પણ આપણે સંસારમાં જોઈએ છીએ કે જન્મ થાય ત્યારે માણસનો બાળકનો 2.5 કિલો વજન હોય, જ્યારે ગુજરી જાય ત્યારે એને બાળી દે તેની રાખ 2.5 કિલો થાય, વધુ ન થાય, હાડકા કાઢી નાખવાના. કારણ કે હાડકા તો વધે છે, જે શબ જે શરીર છે એના તો 2.5 કિલો જ વજન થાય. અને એ 2.5 કિલો આપણે પહેલો બાળકનો જન્મ થાય ત્યારે એને જે કપડું પહેરાવો એને શું કહેવાય, જબલું, એને ખીસું નથી હોતું. અને છેલ્લે ખાપણ ઓઢાડે એને ખીસું નથી હોતું. આ વચ્ચેના સમયમાં મેન તમે ખિસ્સા કરી કરી આ મોહ માયા જાળની અંદર આ અનેક કર્મો કર્યા છે. તો આઈનું હરામનું અન્યાય અને અનીતિનું લેતા પહેલા વિચાર અને કોઈપણનો આત્મો દુભાવતા પહેલા આત્માની ખોજ કરીને વાણીનો ઉપયોગ કરવાનો. આવું તત્વ બતાવી પરમાત્માએ ઋણાનુબંધની કથા લખી છે. પરમાત્માએ લીલા શા માટે કરી? કૃષ્ણ પરમાત્માએ કીધું કે આ જે વેર વ્યસન અને કર્જ એની ત્રણેયની કથા હું બતાવું છું. તો કે વેર ક્યું? પહેલા આવે છે વેર. તો કે સૌ પ્રથમ મહાભારત મૂક્યું આ કે લક્ષ્મીના મદથી, શ્રી એટલે લક્ષ્મી, મદ એટલે અહંકાર, શ્રીમદ ભાગવત 7 દિવસ એટલે શ્રીમદ એટલે જેને લક્ષ્મીનો ગર્ભ આવ્યો, જેને લક્ષ્મી જેના જીવનમાં આવી, જેના જીવનમાં મોહ આવ્યો, મમતા આવી, માયા આવી, અને આજ જેના જીવનમાં એ મર્યાદાનું ઉલ્લંઘન કરી અને મર્યાદાનો આજ પોતાના મજારાનો ભેદ રાખ્યો એને ત્યાં મહાભારત પહેલું આવશે. એટલે લખ્યું છે પહેલું મહાભારત લખું છું. એ ચરિત્ર આજ વેર વ્યસન વેર શેમાંથી જાગ્યું અને આ કારણ વેર માટે એ વેરની કથા લખવા, પૂર્વનું વેર હતું લેવા માટે હવે આજ એ મહાભારત લખી અને બતાવ્યું કે વેર લેવા માટે તક્ષકનાગ એ કળીકાળ રૂપી પ્રવેશ કર્યો છે. પછી આવે છે વ્યસન. જીવાત્માને વ્યસન કોનું હોવું જોઈએ? દરરોજ જાગ્રત થઈ માતા પિતાની સેવા, માતા પિતાના વિચાર, માતા પિતાનું કર્મ, માતા પિતાનું પુણ્ય અને માતા પિતાની જે કાંઈ કીર્તિ છે, સગા સંબંધી પ્રત્યે જે ભાવ છે, લાગણી છે, એ બાળકને ટકાવી રાખવી જોઈએ. આપણે એટલો સમય નથી, આપણે ટકાવવાનું ભૂલ્યા. આપણા વડીલો કરતાં ઉજ્જવળ ન કરી શકીએ, પણ આપણા વડીલોની જે કીર્તિ છે, એનું પુણ્ય છે, એની કમાણી છે, એને ત્રણ જાળવી રાખો. તો શાસ્ત્રમાં પરમાત્મા ભવસાગર પાર ઉતારી દે, પણ આ ત્રણમાંથી એક પણ આપણે ન પચાવી શક્યા એને કારણે થઈ અને આ મુશ્કેલીમાં આવ્યા છે. અને પરમાત્માના ચરિત્રની અંદર વારંવાર જ્ઞાન આવતા એ નિર્ણય આપ્યો કે મહારાજ આ સંસાર છે માયાવી મૃત્યુલોક, એ 7 લોક ઉપર 7 લોક નીચે, વચ્ચે માયાવી મૃત્યુલોક, આ કર્મ ઋણાનુબંધની કથા છે. કર્મ ઋણાનુબંધ કોને કહેવાય? આપણે ત્યાં આપણે જોયે છે દીકરી થાય, આપણે ત્યાં શું કામ થાય છે? એક થાય, બે થાય, ત્રણ થાય, શું કામ થાય? જ્યાં જન્મનું આપણે જે દીકરીને જે આપવાના છે એના કાંઈક જામીન છે, એના કાંઈક દીકરી જામીન છે ને, એના રૂપિયા આપણે લઈ અને કાંઈક અન્યાય નીતિનું લઈ અને જતા રહ્યા છીએ. એ કર્જ ચૂકવા માટે દીકરી કંઈક આપી દો કર્યા 1 લાખ રૂપિયાનો, એને આપણે લેવા, એની આગળ કોઈ કરજ નહોતું, પણ લેવા ક્યારે આવે? કર્મ ઋણારૂ બનશે. દીકરી તમારે ત્યાં થાય અને તમે કોઈ 5,000 રૂપિયા લઈને ગુજરી ગયા તો પછીના જન્મમાં કોઈ પણ કારણો થકી કર્મ ઋણાનો બંધે આ ગમે તે એ વચ્ચે માધ્યમ બની અને અપાવે આ કર્મ ઋણાનો બંધની કથા છે. અને આ પરમાત્માના 4 પુરુષાર્થની કથા બતાવતા એટલે પરમાત્માએ એ ગોકુલની અંદર એ ઋણ ચૂકવવા માટે 11 વર્ષ ને 52 દિવસ યશોદાજીનું એકનું નહીં, સુદામાજીનું હતું અને ગોકુળ, ગોવાળિયાઓ, ગોવર્ધન અને ગાયો, ગોપીઓ આ બધાના 5 ગૌ વસ્તુ એટલે પંચગવ્ય, ગાયો, ગોપીઓ, ગોવાળિયાઓ, ગોવર્ધન આ 5 વસ્તુનો ગર્ગાચાર્ય મુનિ મહારાજ પૂર્વજન્મિંદર વિશ્વામિત્ર મુનિ મહારાજ થઈ અને આજ જે અયોધ્યાની કીર્તિના 4 રત્નો લાવી આપ્યા
એ વિશ્વામિત્ર બીજા જન્મ ની અંદર ગર્ગાચાર્ય બને છે. એટલે વારંવાર પરમાત્મા કહે છે એક એક નો જે ત્રેતા યુગમાં મારા પિતાને માટે જેને સહકાર આપ્યો આ ગર્ગાચાર્ય મુનિ મહારાજને, જ્યાં જન્મમાં મેં સેવા કરી પણ આ જન્મમાં મારું રૂપ બતાવું, મારું સ્વરૂપ બતાવું કે હું કોણ છું. વિશ્વામિત્રને ખબર હતી ચૌદ બ્રહ્માંડનો નાથ છે, છતાં એણે બદલો આપવા માટે એણે સ્વરૂપ બતાવ્યું. એમ એક એકનો બદલો આપવા માટે ગોપીઓ ગોવાળિયાઓ ગાયો અને ગોવર્ધન ગર્ગાચાર્ય મુનિ મહારાજ પાંચ યશોદાજી અને એ શતાનંદો મહાપ્રાજ્ઞા સુદામા બ્રાહ્મણ તો તસ્મિન જન શ્રી કૃષ્ણ દાત્વા મોક્ષમ જગમવાહી. જે શતાનંદ નામના બ્રાહ્મણે પરમાત્માના કહેવા મુજબ કાર્ય ચલાવ્યું એને બીજા જન્મની અંદર એ સુદામા નામના બ્રાહ્મણ બનાવ્યા અને એના કર્મલેખા તપાસીને પછી આપ્યું, હે બ્રાહ્મણ તમારી અહીંયા ભૂલ છે. શું કામ? તમારે દરિદ્ર, મારો બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર હોય નહીં, પણ દરિદ્ર ક્યારે? સુદામા જી કૃષ્ણજીને કહે છે ભાઈ પણ તમે અજાચક વ્રત તોડ્યું નથી એટલે હું કહું છું ઈશ્વર પ્રત્યે હોય ટેક તો ઈશ્વર આપે અનેક, ન પાળે ડોક્ટર ગમે એટલી દવા આપે ને પાળે ને કરી જાય મરી. શાસ્ત્ર બતાવે કે આજ ટેક જોઈ અને કીધું મહારાજ તમે જે આપણે એ ભારા લેવા માટે આપણા ગુરુપતિ મોકલ્યા અને એ કર્મની અંદર તમે જે ચીણા ખાઈ ગયા આ એક એક ચીણે એક એક દિવસ વર્ષ ભોગવવું પડ્યું. એમ જીવાત્મા જ્યારે મિત્રની સાથે ભેદ રાખે ધર્મ તમારું આમ કહેતા હતા, તમારું આમ કહેતા હતા, પણ સહન કરે તો પુરુષમાં જો ધીરજ હોય તો સંસારમાં કોઈ દિવસ મુશ્કેલી ના આવે. સ્ત્રીમાં સહનશીલતા અને મર્યાદા બે અને પુરુષમાં ધીરજ. આ ધીરજ ધર્મ મિત્ર અનુ નારી આપતકાલ પરીખે ઉચારી મુશ્કેલના સમયમાં આની ખબર પડે. બાંધવ પારખ્યું દાંતણે, સગો પારખ્યું સાય, ઘરની સ્ત્રીનું પારખ્યું ઘરમાં ન હોય કાંઈ. આ પારખા છે. પોતાનો સગો ભાઈ હોય બે દાંતણ બતાવો ખબર પડી જાય આમાં સ્વાર્થ કેટલો છે, મજારામાં ક્યાં ભેદ રાખશે. બાંધવ પારખું દાંતણે, સગો પારખ્યો સાય, સગો જ્યારે દવાખાને હોય તો મારા દીકરાને મોકલો, કેટલા રૂપિયા જોઈએ, વ્યક્તિને ઊભો કરો જલ્દી. આ સગો આવીને દવાખાને બોલે 500 ગ્રામનો ઉલાળીને જતો રહી, સગો નથી, આ આંતર વેચા કહેવાય. બાંધવ પારખું દાંતણે, સગો પારખ્યો સાય, ઘરનું જ્યારે ઘરમાં કાંઈ ન હોય ત્યારે સ્ત્રીના પારખા,
આ સતી સ્ત્રી છે કે શંખણી છે આની ખબર પડે. પરમાત્માએ ચાર વિભાગ કર્યા છે, સતી, લક્ષ્મી, શ્યામા અને શંખણી, આ ચાર સ્ત્રીઓ યુગ ઉપર બનાવી. આ ચારે યુગમાં આની જરૂર છે. એટલે સતી છે, બ્રાહ્મણોને દેવા ગયા, એને કીધું કે મહારાજ વિગતવાર આગળ કથા આવશે, પણ એને ના કહેતા એ ક્ષત્રિયોને અર્પણ કર્યા છે. અને સતી સ્ત્રી છે, કહ્યું કે જા પૃથ્વી પર, યુગે યુગે તમારા કુળમાં પૃથ્વી માતા અવતાર લેશેના કાર્ય કરશે. આ તત્વ બતાવી સતી સ્ત્રી આપા છે. લક્ષ્મી છે વૈષ્ણવ, આજ પચાવીશ કે આજ આ તત્વ બતાવી. અને ત્યાર પછી એ શુદ્ર છે, એ સેવા પચાવીશ કે એટલે, અને એને શ્યામા નામની દીકરી આપ્યા. આખો દિવસ મજૂરી કરે, સાંજે એની સેવા કરી, રસોઈ બનાવીને પોતે જમાડીને જમે. આ પતિવ્રતા ધર્મ. આજ સંસારમાં છેલ્લી કક્ષાની સ્ત્રી ક્યારે કે પોતાના જીવનમાં પતિ પ્રત્યે, અને પતિ પ્રત્યે તો અતિશય લખ્યું છે આ કળ સાંખ્ય શાસ્ત્ર પરમાત્માએ બતાવ્યું, ત્યારે પતિવ્રતા ધર્મ શું છે આ ચરિત્રમાં અતિશય બતાવ્યું. સ્ત્રી ઉપર અતિશય ભાર આપ્યો, એટલે ખાસ કરી અને પતિવ્રતા ધર્મ, પતિના વિચાર, પતિની વાણી, પતિના નિયમને ઓળખે આ પત્ની. સીતાજીને આજ એ અને દ્રૌપદી બંને સતી જતા, પણ દ્રૌપદીનો પેઢી નરવા દીધી, વંશ અટકાવી દીધો પરમાત્મા. અને આગળ કથા આવી રહી છે, અને સીતાજીની પેઢી આગળ ચાલી. આ તત્વ કહેવાનો મારો ધ્યેય છે, યુગે યુગે સુધી આ ચરિત્ર અંદર એ સીતાજીએ સહન કર્યું છે. જેમ પતિના કહેવા મુજબ, અને પતિ કદાચ કે તું જતી રહે તો નીકળી જવું જોઈએ, પતિના કહેવા મુજબ આજે નીકળી ગયા. આ પતિવ્રતા ધર્મ. જાનકીજીને વનવાસ બીજી વાર મળ્યો લવકુશને જન્મ આપ્યા પછી. જાનકીજી વાલ્મીકી ગુરુ મહારાજના આશ્રમમાં હતા અને વિચાર કરી, અને એ વખતે એ જ્યારે વિદાય લીધી કે જે ઋષિ પત્નીઓને વિનંતી કરી, કીધું મહારાજ હવે હું વિદાય લઉં છું. હે મહારાજ, કારણ કે વાલ્મીકી ગુરુ મહારાજ કીધું હતું આને કોઈ પૂછ્યો નહીં કે આ જે દીકરી છે અબળા છે, નિરાધાર છે, એને પૂછતાની તમે કોની દીકરી છો, અને અહીંયા વન કારણ પિયરમાં આવ્યા છે, આવું કીધું વાલ્મીકી ગુરુ મહારાજે. અને હકીકત જાનકીજી સંતો ઋષિમુનિઓના રુધિરમાંથી બન્યા, એટલે જ કીધું કે બેન હું પિયરમાં આવી હતી, હવે મારા સાસરે જાઉં છું. તો કે જાઓ ભલે, પણ મારે તમને કહેવાનું એક કે તમને આ બધું સંકટ પરવાનું, અને તમારે પિયરમાં આ બાળકને જન્મ આપવા માટે અહીંયા, ત્યારથી જ આ નિયમ જાનકીજીને જે નિયમ આપ્યો કે પિયરમાં પહેલા પ્રથમ બાળકને જન્મ જનેતા આપવાનો, એટલે આ મોસાળના સંસ્કાર લેવા માટે આ તત્વ બતાવી. અહીંયા જાનકીજી જ્યારે વિદાય લવકુશને લઈ નીકળે છે કે બહેનો તમે મારી ખૂબ સેવા કરી, સહકાર આપ્યો, મને આધાર અબળાને એ સહકાર આપ્યો છે, એટલે હું એટલું કહી દઉં તમારી કીર્તિ પરમાત્મા વિચળ, યુગો યુગો સુધી તમારી કીર્તિ. પણ એ ઋષિપત્નીઓએ કીધું કે બેન તમે અહીંયા આવવાનું કારણ, એ વખતે કીધું કે આ બેનનો ભાવ છે એટલે કહી દઉં. ધોબી રામ બોલો સીતાની વાત જાણી, એ સાંભળો મારા બેની આ સીતાની કહાની. ધોબી રામ બોલો સીતાની વાત જાણી, સાંભળો ને મારા બેની આ સીતાની કહાની. એ ધોબી કવિણ બોલો સીતાની વાત જાણી, એ સાંભળો મારા બેની લક્ષ્મણ રથ બેતાડી મને અટવર વન ઉતારી, હે સાંભળો મારા બેની આ સીતાની કહાની. આજ લક્ષ્મણજી ને મારા પતિએ કીધું મૂકી આવો, એટલે તરત હું નીકળી ગઈ બેન, એટલે મારે આવું પડ્યું.